हेलो फ्रेंड्स, हरिओम दोस्तों। प्रीवियस लेक्चर में जे आपणे लोको प्रक्रिया नो वेग भणाता एमां विकलनीय वेग समीकरण भणाता, याद करो दोस्तों। प्रक्रियाना वेग ने प्रक्रियकोनी सांद्रताना अनुसंधानमां रजू करवानी रीत एने कहेवाय वेग नियम। अने पछी एवुं भणाता के प्रक्रियको अने निपजोनी सांद्रतानो मोटा गाळામાં અભ્યાસ કરવામાં આવે અને એના દ્વારા જે વેગ નિયમ પ્રસ્થાપિત કરવામાં આવે એને કહેવાય વિકલનીય વેગ સમીકરણ। તો દોસ્તો, વિકલન વેગ ને આપણે આવી રીતે દર્શાવીએ છીએ। પ્રક્રિયકનું અનુસંધાનમાં હોય તો આમ દર્શાવીએ, આમ વેગ બરાબર માઇનસ ડી આર બાય ડીટી, આવી રીતે વિકલન વેગ ને આપણે દર્શાવીએ, બરાબર છે। એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર અથવા તો ઘટાડો, પણ આ કોઈ અતિ સૂક્ષ્મ ડીટી એટલે પદનું વિકલન લીધેલું છે, સમયનું વિકલન એટલે ખૂબ જ અતિ સૂક્ષ્મ સમય થાય। અને યાદ કરો, આપણે આ આલેખમાં કીધું હતું કે અતિ સૂક્ષ્મ સમયે, કોઈ પણ અતિ સૂક્ષ્મ સમયે પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ હોય, એમાં કોઈ અતિ સૂક્ષ્મ સમયે અહીંયા ડીટી કરતા આલેખના વક્ર ભાગ નો સ્પર્શક દોરવામાં આવે અને તેનું ઢાળનું મૂલ્ય એ કોના બરાબર થાય, ત્વરિત વેગ બરાબર થાય, આવું આપણે કીધેલું। તો આ અતિ સૂક્ષ્મ સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો જે ફેરફાર છે એનું માપન મુશ્કેલ બને, ખબર પડે છે। અતિ સૂક્ષ્મ સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ફેરફાર થયો એ માપવું પ્રાયોગિક રીતે મુશ્કેલ બને, આથી એનું સંકલન લેવામાં આવે। સંકલન લેતા સંકલિત વેગ સમીકરણ મળે અને સંકલિત વેગ સમીકરણ દ્વારા જુદા જુદા સમયે પ્રાયોગિક રીતે પ્રક્રિયકની સાંદ્રતાનું માપન કરીને પ્રક્રિયાનો વેગ અને વેગ ચળાંક મેળવી શકાય। દરેક સમયે પ્રક્રિયાના વેગ ચળાંકની કિંમત મેળવી શકાય। ઓકે, તો આ મુખ્ય બાબત છે સંકલિત વેગ સમીકરણની। આવું કઈ પૂછવાનું નથી, પણ માહિતી હોવી જોઈએ। વિકલન વેગ મેળવવા માટે અતિ સૂક્ષ્મ સમયે પ્રક્રિયકની કે નિપજની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખના વક્ર ભાગનો શું દોરવામાં આવે, સ્પર્શક દોરવામાં આવે છે। દોસ્તો, આ અતિ સૂક્ષ્મ સમયે પ્રાયોગિક રીતે વેગ મેળવવા મુશ્કેલ છે, આથી વિકલનીય વેગ સમીકરણના શું લેવામાં આવે છે, સંકલન લેવામાં આવે છે અને સંકલિત સમીકરણ વેગ સમીકરણ મેળવવામાં આવે। દોસ્તો, સંકલિત વેગ સમીકરણ દ્વારા જુદા જુદા સમયે પ્રાયોગિક રીતે પ્રક્રિયાના વેગ ચળાંકના મૂલ્ય મેળવી શકાય છે। સંકલિત વેગ સમીકરણ દ્વારા પ્રક્રિયા દરમિયાન જુદા જુદા સમયે
प्रायोगिक रीते प्रक्रियाना वेग चढ़ांक मेलवी शकाय छे। ओके, खबर पड़े छे। तो दोस्तों, संकलित वेग समीकरण पद्धति में मुख्यत्वे आपणे लोकोने सिलेबस में बे प्रकारनी प्रक्रिया छे, शून्य क्रमनी प्रक्रिया अने प्रथम क्रमनी प्रक्रिया। तो पहला हूँ तुमने भणावुं छुं शून्य क्रमनी प्रक्रिया। चार चार गुणमां बोर्डमां मोस्ट इम्पोर्टंट छे, तेमज जी नीट मां पण आमांथी एमसीक्यू पूछाई शके, बराबर छे। आ प्रश्नमांथी अलग अलग प्रकारना एमसीक्यू पूछाय। कया प्रकारना एमसीक्यू पूछाय साहेब हमणा तमने कहेशे, 4 માર્ક, 2 માર્ક, 3 માર્ક, કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછાય શકે, બરાબર છે। અત્યારે હું તમને આખો સવાલ મોટો કરીને સમજાવું છું। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સૂત્ર તારવી અર્ધ આયુષ્યકાળ સમજાવો, બરાબર છે। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સૂત્ર તારવી અર્ધ આયુષ્યકાળ સમજાવો। તો પહેલી વાત દોસ્તો, શૂન્ય ક્રમની પ્રક્રિયા કોને કહેવાય યાદ કરો। પહેલો તો પ્રક્રિયા ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન કોને કહેવાય? તો વિકલનીય વેગ સમીકરણમાં જમણી બાજુના પર્યાયમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને તે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કહેવાય। તો હું એમ કહી શકું કે જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય એવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય, જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે। જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના, અહીંયા સાંદ્રતા લખી દઉં છું, પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને તે પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય। ધારો કે એક શૂન્ય ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે, બરાબર। આર ગીવ્સ પી આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે દોસ્તો। કેવી પ્રક્રિયા છે? શૂન્ય ક્રમની। તો આ પ્રક્રિયા માટે વેગ આમ લખાય, વેગ બરાબર માઇનસ ડી આર બાય ડીટી લખાય, અને આના બરાબર આમ લખાય કે ઇન્ટુ પ્રક્રિયક આર ની સાંદ્રતાની શૂન્ય ઘાતાંક લખાય કે નહીં? આ વેગ છે પેલો માઇનસ ડી આર બાય ડીટી, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છે, બરાબર છે। એને આપણે વિકલનીય વેગ સમીકરણ દ્વારા દર્શાવો પ્રક્રિયકની સાંદ્રતાના આધારે, તો પ્રક્રિયકની સાંદ્રતાની શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે। ઓકે ઓકે, હવે કોઈ પણ ઘટકની શૂન્ય ઘાતાંક હોય તો એ પદ એકમ થઈ જાય, તો ઉપરનું સમીકરણ આવું બનશે, માઇનસ ડી આર બાય
डी टी बराबर के, चलो आ माइनस ने आम दवाजो तो डी आर बाय डी टी इज इक्वल टू माइनस के, अने डी टी ने अहीं दवाजो तो समीकरण बनशे डी आर इज इक्वल टू माइनस के डी टी। ओके ओके, आने आपो समीकरण नंबर एक। ओके चलो नेक्स्ट, समीकरण एक ने बन्ने बाजु संकलन लेता, समीकरण एक नु बन्ने बाजु संकलन लेता, समीकरण एक नु बन्ने बाजु संकलन लो तो संकलन ऑफ डी आर इज इक्वल टू के, तो अचल हो के संकलन ऑफ डी टी थाय। दोस्तों पहला आर नु हूं करू विकलन अन पछी पाछु संकलन लो तो इन्वित पद मळे, खबर पड़ी। आ तो ओला जेवू छे के दस नो लॉग केटलो, लॉग दस एटले एक, तो एक नो पाछो एंटी लॉग केटलो तो दस, इन्वित पद मळे ने। एवी रीते संकलन ऑफ डी टी बराबर शू थाय टी बराबर से, तो संकलन लो तो आ पद में संकलन ऑफ डी आर नु संकलन थी जाए आर माइनस के डी टी नु संकलन थी जाए टी, अने प्लस संकलन अचलांक लगे सी। आने आप समीकरण नंबर बे बराबर से, आने पेटी में पूरो। ओके हवे जो दोस्तों टी बराबर जीरो समय के प्रारंभिक समय प्रक्रियक नी सांद्रता महत्तम हो एने हूं कहू आर जीरो, तो टी बराबर जीरो समय प्रक्रियक नी सांद्रता ने आपणे प्रारंभिक सांद्रता कहीए तो आर नी बदले हूं लखाय आर जीरो लखाय, अने टी समय प्रक्रियक नी सांद्रता ने हूँ आर टी कही दो बराबर से, तो हूँ अहीं कही दो टी समय हो त्यारे आर टी, अने टी बराबर जीरो समय हो तो आर टी बराबर आर जीरो, एनी प्रॉब्लम नी किंमतो समीकरण बे मा मुकता, आलो मुको समीकरण बे मा आ किंमतो मुको तो अत्यारे आर टी नी बदले हुं थाशे जीरो समय होय तो आर नॉट बराबर माइनस के मल्टीप्लाइड बाय जीरो प्लस सी, तो आ पद जीरो थी जाए तो शुं थशे माटे सी बराबर आर जीरो थी जाए, आर जीरो नी किंमत समीकरण बे मा मुकता 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 बोलो मुकता मासी रे आर टी बराबर माइनस के टी प्लस हूं थसे आर जीरो। एनी डाउट। ओके त्यार बाद दोस्तों आ केटी ने आ बाजू जवा दियो, आर टी ने आ बाजू जवा दियो तो शू थशे केटी प्लस थी जशे, केटी बराबर आर जीरो माइनस आर टी, टी ने नीचे जवा दियो तो के बराबर आर जीरो माइनस आर टी ना छेद मां टी। आ थी गयु शून्य क्रम ની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સમીકરણ, શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે વેગ અચળાંક નું સમીકરણ, અને આપો સમીકરણ નંબર 3। બોલો કઈ પ્રોબ્લેમ, સોરી એક કામ કરો, આ જે સમીકરણ છે આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ આર જીરો, આને આપો
समीकरण नंबर त्रण आने आपो समीकरण नंबर त्रण अने आ समीकरण छे एने आपो समीकरण नंबर चार। ओके हवे सांभळजो दोस्तों, ज्यां आर जीरो शुं छे, आर जीरो હું એમ કહી શકું શૂન્ય સમય પ્રક્રિયક ની સાંદ્રતા, તો શૂન્ય સમય પ્રક્રિયક ની સાંદ્રતા એટલે હજી પ્રક્રિયા થઈ જ નહોતી, હું એમ કહી શકું પ્રક્રિયક ની પ્રારંભિક સાંદ્રતા, પ્રક્રિયક ની પ્રારંભિક સાંદ્રતા આર ટી એટલે ટી સમય સુધી પ્રક્રિયા થવા દીધી, તો ટી સમય બાદ પ્રક્રિયક ની સાંદ્રતા, તો એ પ્રક્રિયક ની સાંદ્રતા તમને ખબર છે જેમ જેમ સમય થાય એમ પ્રક્રિયક માંથી નિપજ બનશે, તો પ્રક્રિયક ની સાંદ્રતા ઘટશે, તો આર ટી થયું અને ટી એટલે પ્રક્રિયા થવા માટે લીધેલ સમય, તો આ શું થયું એકમ સમયમાં પ્રક્રિયક ની સાંદ્રતામાં થતો ઘટાડો એટલે પ્રક્રિયાનો વેગ જ થયો, એ તો આગળ લખ્યું હતું આપણે, વેગ બરાબર યાદ કરો વેગ બરાબર કે આર ઝીરો ની આર એસ ટુ ઝીરો, વેગ બરાબર કે, તો આવા વેગ છળાંક ને કેવો વેગ છળાંક કહેવાય, વિશિષ્ટ સ્પેસિફિક રેટ કોન્સ્ટન્ટ, વિશિષ્ટ વેગ અચળાંક। દોસ્તો યાદ રાખજો શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક હોય એને વિશિષ્ટ વેગ અચળાંક કહેવાય, કારણ કે એના વેગ અચળાંકની કિંમત પ્રક્રિયાના વેગ જેટલી હોય। એની પ્રોબ્લેમ, એની પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નથી ને? ચલો દોસ્તો, ત્યારબાદ સમીકરણ ત્રણ આપણને જે મળ્યું હતું એ આવું હતું, સમીકરણ ત્રણ, સમીકરણ ત્રણ શું કહેતું હતું, સમીકરણ ત્રણ આર ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ટી પ્લસ, અહીંયા શું થઈ ગયું હતું આર ઝીરો, બરાબર ને? તો સમીકરણ ત્રણ ને વાય બરાબર mx plus c સાથે સરખાવો, તો દોસ્તો ખબર પડે કે આલેખ મળે જુદા જુદા સમય પ્રક્રિયક ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ મળે કે નહીં, એમાં ઢાળની કિંમત મળે માઇનસ k, તો હું એમ કહી શકું k બરાબર માઇનસ ઢાળ। યાદ રાખજો ખાસ એમસીક્યુ માં પૂછાય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રાયોગિક રીતે વેગ અચળાંક ની કિંમત કેટલી હોય, પ્લસ ઢાળ માઇનસ ઢાળ, પ્લસ ઢાળ ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ, માઇનસ ઢાળ ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ। તો યાદ રાખજો દોસ્તો શૂન્ય ક્રમ ની પ્રક્રિયા માટે વેગ અચળાંક ની કિંમત કેટલી હોય માઇનસ ઢાળ, આલેખ કોના વિરુદ્ધ, કોનો, પ્રક્રિયક ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો, અને આંતરછેદ, આંતરછેદ ની કિંમત કેટલી મળે પ્રક્રિયક ની પ્રારંભિક સાંદ્રતા જેટલી। આલેખ ડ્રો કરવો હોય તો આલેખ આવો ડ્રો કરાય, જો દોસ્તો આલેખ દોરવો હોય તો જુદા જુદા સમયે પ્રક્રિયક ની સાંદ્રતા આર ટી ને આપણે વાય અક્ષ ઉપર લેશું અને સમય ને એક્સ અક્ષ ઉપર લેશું, આમ જાઓ સમય વધે છે, ઉપર જાઓ પ્રક્રિયક ની સાંદ્રતા વધે, તો દોસ્તો સમયના અનુસંધાનમાં પ્રક્રિયક ની સાંદ્રતામાં શું થાય ઘટાડો, તો ટી બરાબર ઝીરો સમયે અહીંયા આપણે લોકોએ પ્રક્રિયક ની સાંદ્રતા કેટલી લીધી છે, કેટલી લીધી છે આર ઝીરો, અને એ શું થશે આંતર છેદ, સુરેખ મળશે અને આ આલેખ નો ઢાળ, આલેખ નો ઢાળ એટલે અહીંયાથી આ વાય બાય એક્સ આ જે ઢાળ મળશે એ ઢાળની કિંમત કેટલી મળશે, તો કે માઇનસ કે, તો કે ને કરતા બનાવશો તો શું થશે માઇનસ ઢાળ। એની પ્રોબ્લેમ, એની પ્રોબ્લેમ આવડે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેના આર ટી વિરુદ્ધ ટી નો આલેખ દોરો તો એ સુરેખ મળે, એને ઢાળની કિંમત માઇનસ કે અને આંતરછેદની કિંમત આર ઝીરો મળે, એટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની। એની પ્રોબ્લેમ,
त्यार बाद दोस्तों समीकरण चार तमने मिलू तू, समीकरण चार याद करो के बराबर आर जीरो माइनस आर टी बाय टी। तो दोस्तों शून्य क्रम की प्रक्रिया ना वेग अचलांक नो एकम शू थाय, तो ऊपर सांद्रता मोलर मां ने नीचे समय, शून्य क्रम की प्रक्रिया ना वेग अचलांक नो एकम, शून्य क्रम की प्रक्रिया ना वेग अचलांक नो एकम, शून्य क्रम की प्रक्रिया ना वेग अचलांक नो एकम शू थाय, सांद्रता प्रति समय, सांद्रता प्रति समय थाय। ओके, जुदा जुदा क्रम की प्रक्रिया ना वेग अचलांक ना एकम अलग अलग हो, शून्य क्रम की प्रक्रिया ना वेग अचलांक नो एकम शू थाय, सांद्रता प्रति समय। एनी प्रॉब्लम, एनी प्रॉब्लम, बोलो कई प्रॉब्लम छे। नेक्स्ट, हवे शून्य क्रम की प्रक्रिया माटे आपणे वात करीए छीए हाफ लाइफ, अर्ध आयुष्यकाल। दोस्तों अर्ध आयुष्यकाल ने टी वन हाफ कहेवाय। हालमां प्रक्रियाना अनुसंधानमां अर्ध आयुष्यकाळनी वात करवानी छे ने, तो अर्ध आयुष्यकाळ नाम उपरथी ने ज खबर पड़े के प्रक्रियकनी सांद्रता प्रक्रिया दरमियान तेनी प्रारंभिक सांद्रता थी अर्धी, अर्ध आयुष्यकाळ एटले शरूआतमां जेटलो प्रक्रियक लीधो होय, ओ प्रक्रियकमांथी शुं बनवानुं होय, નિપજ। तो प्रक्रियक माथी निपज बने 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 अने प्रक्रियक नी सांद्रता अर्धी थाय ते माटे केटलो समय लागे एने कहेवाय ते प्रक्रियानो अर्ध आयुष्य काळ। खबर पड़े छे? तो दोस्तों पहला व्याख्या लखो, प्रक्रिया दरमियान, रासायनिक प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता, प्रक्रियक नी सांद्रता तेनी मूल सांद्रता थी अथवा प्रारंभिक सांद्रता थी, मूल सांद्रता थी अर्धी थवा माटे लागता समय ने ते प्रक्रियानो, ते प्रक्रियानो हुं कहेवाय अर्ध आयुष्य काल कहे छे। प्रक्रिया दरमियान प्रक्रियक नी सांद्रता तेनी मूल सांद्रता थी अर्धी थवा माटे लागतो समय एने कहेवाय ते प्रक्रियानो अर्ध आयुष्य काल। एटले आपणे शुं करवानुं छे अत्यारे, तो के टी एटले प्रक्रिया दरमियान लागतो समय केटलो लेवानो, टी वन आप जेटलो, तो आर टी नी जग्याए शुं थशे, तो के आर टी नी बदले थशे प्रारंभिक सांद्रता आर जीरो होती एना छेदमां बे। खबर पड़ी? तो आ बन्ने नी किंमत नी किंमतो समीकरण चार मां मूकता, चलो मूकी दो तो शू थशे। तो दोस्तों समीकरण चार आवुं हतुं ने, के बराबर आर जीरो, के बराबर आर जीरो माइनस आर टी, आर टी नी बदले हवे लखीशुं आर जीरो बाय टू, छेदमां टी नी बदले लखीश टी वन हाफ, तो के बराबर थशे, आनो लसा बे आवशे एटले थशे टू आर जीरो माइनस आर जीरो बाय टू अने छेदमां टी वन हाफ। ओके, तो दोस्तों बे वखत आर जीरो माथी एक वखत आर जीरो बाद थाय, तो बने के बराबर आर जीरो बाय टू टी वन हाफ। एनी प्रॉब्लम? अथवा टी वन हाफ ने सूत्र नो करता बनाओ, टी वन हाफ ने सूत्र नो करता बनाओ, तो थशे टी वन हाफ बराबर आर जीरो ना छेदमा टू के। एनी डाउट? एनी डाउट? तो दोस्तों तमे लोगो एम कही शको के आम शून्य क्रम की प्रक्रिया नो अर्ध आयुष्य काल प्रक्रियक नी शुरुआत नी मोलर सांद्रता ना सम प्रमाण मा अने वेग अचलांक ना व्यस्त प्रमाण मा होय छे। आम जुदा जुदा क्रम की प्रक्रिया नो अर्ध आयुष्य काल प्रक्रियक नी सांद्रता साथे अलग अलग संबंध धरावे, याद रखजो। आम शून्य क्रम नी
शून्यक्रमनी प्रक्रियानो अर्ध आयुष्यकाल शून्यक्रमनी प्रक्रियानो अर्ध आयुष्यकाल प्रक्रियकनी प्रारंभिक अथवा तो शुरुआतनी प्रारंभिक सांद्रताना संप्रमाणमा अने वेग अचलांकना व्यस्त प्रमाणमा होय छे। एनी प्रॉब्लम? शून्यक्रमनी प्रक्रियानो अर्ध आयुष्यकाल प्रक्रियकनी प्रारंभिक सांद्रताना संप्रमाणमा अने वेग अचलांकना व्यस्त प्रमाणमा होय छे। आवडे? कम्प्लीट? तो दोस्तों आखा सवाल में काई न आवड़े तो एटली खबर पड़वी जोईए। शून्य क्रम नी प्रक्रिया नो वेग चलांक एना वेग जेटलो होय अने वेग एटले एकम समय में प्रक्रियक नी सांद्रता में तो घटाड़ो। प्रारंभिक सांद्रता R0 होय, अंतिम सांद्रता RT होय, ते माटे लीधेलो समय T होय, एटले सीधू समीकरण याद रही गयू। बोलो काई प्रॉब्लम? हवे T बराबर T1 आप लो त्यारे RT नी बदले R0 / 2 लई लेवानो ने किंमत मूको एटले आ समीकरण मळी जाय। आवड़े? બોલો કઈ પ્રોબ્લેમ? દોસ્તો આવડવો જ જોઈએ આવા સવાલ, જે ઇમ્પોર્ટન્ટ સવાલ હોય, સાહેબ કહેતા હોય કે એક માર્ક માટે, બે માર્ક માટે, ત્રણ માર્ક માટે, ચાર માર્ક માટે, ગમે ત્યાંથી પૂછાય તો એ સવાલ કટ ટુ કટ તૈયાર કરી જ લેવાના। એની પ્રોબ્લેમ? ચલો હરિ ઓમ।